लोके जरा रुक भय मृत्युनाशम् दातारमीशम् विविधौषधीना समुद्र मंथन જેમાંથી આયુર્વેદના અધિષ્ઠાતા ભગવાન શ્રી ધન્વંતરી સ્વયં અમૃતકુંભ લઈને પ્રગટ થયા હતા. આ અમૃતકુંભ એટલે જ આયુર્વેદ. આયુઃ ઉચ્ચયતે વેદયતિ ઇતિ આયુર્વેદ. નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે આયુર્વેદ એ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી, સમગ્ર જીવનનું વિજ્ઞાન છે. આજે જ્યારે સમગ્ર જગત 21મી નહીં પરંતુ 21મી સદીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે જીવનશૈલી સાથે સીધું જોડાયેલું આયુર્વેદ શાસ્ત્ર ખૂબ મહત્વનું બની જાય છે. ભગવાન ધન્વંતરી દ્વારા પ્રવાહિત થયેલ આયુર્વેદના જ્ઞાનની નિર્મલ ધારા ચરક, સુશ્રુત, વાગભટ્ટ વગેરે મહર્ષિઓનો પાવન સંસ્પર્શ પામી ગુજરાતના વિભિન્ન વિદ્વાનો અને લોકો સુધી વિસ્તરી, કાંડા સાથે બાંધેલી દોરી હાથમાં પકડી તેના પરથી નાડી પરીક્ષણ દ્વારા રોગોનું નિદાન કરતી નાડી વિદ્યા જેવો આયુર્વેદનો ભવ્ય વારસો હાલારમાં ઝંડુ ભટ્ટજીની પરંપરામાં કાર્યરત હતો. ગોંડલમાં રાજવૈદ્ય શ્રી ચરણતીર્થજી મહારાજ, કચ્છમાં શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર, અનેક ગુણી વિદ્વાનો દ્વારા આ વારસો વંદના અને અનુમોદના પામ્યો. આ ભવ્ય વારસાને તે સમયના રાજવીઓએ પણ પોષ્યો અને રક્ષ્યો. જામનગરના રાજઘરાનાના શ્રી જુવાનસિંહજી દ્વારા સંગ્રહાલયની સ્થાપના થઈ. આગળ જતા મહારાણી શ્રી ગુલાબ કુંવરબાના રાજ્યાશ્રય અને ડોક્ટર પ્રાણજીવન મહેતા જેવા એલોપેથ વિદ્વાનના અપ્રતિમ પ્રયત્નો દ્વારા જામનગર ખાતે 1946માં શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપના થઈ. ત્યારબાદ આયુર્વેદ અનુસ્નાતક અને અનુસંધાન કેન્દ્ર તથા વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ બની. આજે જામનગર, અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, ભાવનગર અને સુરત ખાતે સરકારી સહાયથી ચાલતી આયુર્વેદ કોલેજો દ્વારા જનસાધારણને આયુર્વેદીય ચિકિત્સાનો લાભ મળી રહે છે. રાજપીપળા ખાતે આવેલી આયુર્વેદિક ફાર્મસી અને 200 એકરમાં વ્યાપેલો બોટનિકલ ગાર્ડન પણ આયુર્વેદના જતન અને વિકાસની સાક્ષી પૂરે છે. ગુજરાતના અહોભાગ્ય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દર વર્ષે વન મહોત્સવ અને ઔષધિ ઉછેરને પ્રાધાન્ય આપ્યું તો વડાપ્રધાન બન્યા બાદ શરૂ કર્યું આયુષ મંત્રાલય. આયુર્વેદના રક્ષણ, સંવર્ધન અને પ્રચાર પ્રસારનું કાર્ય ગુજરાત સરકારે પણ આગળ ધપાવ્યું છે, જે અંતર્ગત આયુર્વેદ કોલેજોનું આધુનિકરણ, દરેક તાલુકે આયુર્વેદ ડિસ્પેન્સરી, અનેક સ્થળોએ વિશાળ અને આધુનિક ફાર્મસીઓની રચના અને સરકારી એલોપેથી હોસ્પિટલોમાં આયુર્વેદિક ઔષધોના પ્રયોગ અને પરીક્ષણને પ્રોત્સાહન જેવા નોંધનીય કાર્યો થયા. વૈદિક પરંપરા અને ટેકનોલોજીના સમન્વય દ્વારા આદર્શ આયુર્વેદ કોલેજનું શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહિયારા પ્રયત્નોથી સાકાર થયું છે. આ સ્વપ્ન એટલે આ વિશાળ કેમ્પસ, જેમાં 15 એકર વિસ્તાર અને 14 અલગ અલગ બ્લોક્સમાં આકાર પામી છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાયન્સ. ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર કોલવડા ખાતે આકાર પામેલ આ સંસ્થાની પ્રમુખ વિશેષતા છે ગુજરાતની સૌ પ્રથમ 400 બેડ્સની આયુર્વેદિક હોસ્પિટલ. અહીં આયુર્વેદના બધા જ મુખ્ય વિભાગો જેમ કે કાય ચિકિત્સા એટલે કે મેડિસિન, શૈલ્ય એટલે કે સર્જરી, શાલાક્ય એટલે કે ENT, બાલરોગ એટલે કે
पीडियाट्रिक्स उपरांत अन्य पेटा विभागों जेम के स्त्री रोग अने प्रसूति तंत्र गायनेक स्वस्थ वृद्ध प्रिवेंटिव मेडिसिन वगैरह कार्यरत छे। आयुर्वेद जेना द्वारा विश्व प्रसिद्ध छे एवा पंचकर्म विभाग मा अभ्यंग स्वेदन वमन विरेचन संपूर्ण बस्ती कर्म आदि शास्त्रीय कर्मो तेना मूल स्वरूप ने हानि न पहुंचे ते रीते आधुनिक टेक्निक साथे वर्तमान समय ने अनुरूप पेशेंट फ्रेंडली रूप मा करवामा आवे छे। एज रीते आयुर्वेद मा वर्णित हरस मसा भगंदर रोगोनी क्षार सूत्र चिकित्सा पण आजना आधुनिक समय ने अनुरूप उपलब्ध छे। योग अने निसर्गोपचार माटे अद्यतन संगीत सुरावली साथेना विशाळ हॉल सहितनी सुविधा पण छे। અહીં ઓપીડી પ્રાઇવેટ હોસ્પિટલ કરતા પણ સુવ્યવસ્થિત છે। ઇન્ડોર સુવિધાના ભાગરૂપે જનરલ વોર્ડ અને સ્પેશિયલ રૂમ્સ પણ છે। હોસ્પિટલમાં મળતું સાત્વિક ભોજન ચિકિત્સકની સૂચના મુજબ જ તૈયાર થાય છે। અન્ય વિશેષતાઓ સંદર્ભે અભ્યાસ અને સંશોધનની વાત કરીએ તો અહીં તમામ વિભાગને સંલગ્ન લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે લેબોરેટરીઓ શરીરશાસ્ત્રના અભ્યાસ માટે डेड बॉडी संरक्षण એટલે કે મોર્ચરી અને ડિસેક્શન હોલ ઔષધના સંગ્રહણ સંરક્ષણની ઉત્તમ વ્યવસ્થા ઔષધ માનકીકરણ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશનની અલાયદી પ્રયોગશાળા ટ્રેનિંગ રિસર્ચ સેન્ટર એનિમલ રિસર્ચ સેન્ટર તેમજ રિસર્ચર માટે અલગ ગેસ્ટ હાઉસની સુવિધા ઔષધ નિર્માણ માટે અદ્યતન ફાર્મસી અને આયુર્વેદ નર્સિંગ કોલેજ ટૂંક સમયમાં શરૂ થશે। તો બીજી કેટલીક વિશેષતાઓ આ સંસ્થાને ઉદાહરણ રૂપ બનાવે છે। જેમ કે અહીં વાનસ્પતિક ઔષધિઓ ઉછેરવા માટે 4000 ચોરસ મીટરમાં ફેલાયેલું સંસ્થાનું પોતાનું ભાવ પ્રકાશ ઉદ્યાન છે। આ ઉદ્યાનમાં 250 થી વધુ જાતની અલગ અલગ ઔષધિય વનસ્પતિ છે। આખું એક કેમ્પસ દિવ્યાંગ પેશન્ટ ફ્રેન્ડલી છે। મુકટ ઉપર કલગી જેવી વિશેષતા જોઈએ તો સમગ્ર સંકુલને સોલાર પાવર પ્લાન્ટ દ્વારા સ્વનિર્ભર બનાવાયું છે। અનેક વિશેષતાઓથી સભર સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાયન્સ એ માત્ર એક સંકુલ નહીં, આયુર્વેદીય ચિકિત્સાનો મહાયજ્ઞ છે। આયુર્વેદ અને આયુર્વેદના આ તીર્થને કોટી કોટી પ્રણામ। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત્।